નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈટ અને ઝટપટ ન્યૂઝ. નવસારી વિજલપોર પાલિકામાં લાઇટ વિભાગના ચેરમેન અને ચીફ ઓફિસર વચ્ચે કર્મચારીઓના કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા બાબતે બબાલ થઈ હતી, જેમાં ગઈકાલે સાંજે વિજલપોર ભાજપના હોદ્દેદારો, કાઉન્સિલરો અને કાર્યકર્તાઓની ફોજ પાલિકા ખાતે ધસી આવી હતી અને હોબાળો મચાવ્યો હતો. પરંતુ ચીફ હાજર ન હોવાથી પ્રમુખને રજૂઆત કરી તેઓ પાછા પરત ફર્યા હતા. ત્યારે આજે સવારે ફરી મોરચો પાલિકા ખાતે આવ્યો હતો અને ચીફ જોડે વાતચીત દરમિયાન કોઈ નિરાકરણ ન આપ્યું હતું અને આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. ત્યારબાદ ફરી બેઠક થતાં સમાધાન થયું હતું. ત્યારે વિજલપોર નગરપાલિકાના લાઇટ ખાતાના ચેરમેન પરેશ ભારતીય શું કહી રહ્યા છે, આવો આપણે સાંભળીએ. ગઈકાલે હું સાહેબને મારા લાઇટ ખાતાના કર્મચારીઓ વિશે રજૂઆત કરવા ગયો હતો કે એમનો 30 તારીખે એપ્રેન્ટિસ તરીકે એમનો કરાર સાહેબ પૂરો થાય છે અને સાહેબને મેં 19/5/2023ના રોજ રિપોર્ટ કર્યો હતો કે મારા ખાતાના કર્મચારીઓ મને રજૂઆત કરી હતી કે સાહેબ અમારો કરાર પૂરો થાય છે તો આપ સાહેબ અમને રોજમદાર તરીકે નિમણૂક આપો. આ બાબતની ચીફ ઓફિસર સાહેબ પાસે હું ઘણીવાર રજૂઆત કરી આગળ, પણ એમને કંઈ ધ્યાને લેતા ન હતા. ગઈકાલે હું રજૂઆત કરવા માટે તેમની ચેમ્બરમાં ગયો હતો, સાહેબને રજૂઆત કરી તો સાહેબે ડાયરેક્ટ મને એવો જવાબ આપ્યો કે તારું કોઈ કામ થશે નહીં અને કોઈ કર્મચારીનું પણ હું કામ કરીશ નહીં અને મારી સાથે ગેરવર્તન કર્યું અને મને ના પડે કે ચેમ્બરની બહાર તું જતો રહે. આવું વર્તન કર્યું હતું એ બાબતની જાણ મેં મારા વિસ્તારના ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબ એમને જાણ કરી કે સાહેબ આ સાથે આ રીતે મારી સાથે ગેરવર્તન કર્યું છે સીઓ સાહેબે. આજ રોજ અમે સીઓ સાહેબને મળવા આવ્યા હતા, મારા સમાજના આગેવાનો, મારા પાર્ટીના આગેવાનો, વિજલપુર શહેર સંગઠનના આગેવાનો, મુકેશભાઈ મારા સમાજના આગેવાન, સંતોષભાઈ મારા જયંતિભાઈ સૌ સમાજના આગેવાનો, મારા મિત્રો વડીલો બધા જ આગેવાનો રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ તમે આ ગેરવર્તન શા માટે કર્યું. સાહેબ સાથે ચર્ચા થઈ બેસીને અને મારા જે પ્રશ્નો હતા, જે કર્મચારીઓનો પ્રશ્ન હતા, સાહેબે એમ કીધું છે ટૂંક સમયમાં એનું સમસ્યાનું સમાધાન થઈ જશે અને બધા કર્મચારીનો પ્રશ્નોનું નિરાકરણ આવી જશે. સમથિંગ મારા ખાતામાં 6 કર્મચારી છે, એમાં 4 વાયરમેન છે કે જે જીવના જોખમે કામ કરે છે, એમનો પગાર ધોરણ પણ સારો નથી અને સાહેબને મારી એ જ રજૂઆત હતી. 4 કર્મચારી છે, વાયરમેન છે, 1 હેલ્પર છે, 1 કોમ્પ્યુટર ઓપરેટર છે, બીજા પ્લસ ઉપર પણ આ પ્રમુખ સાહેબની ચેમ્બરની બહાર પણ બેસે છે એ પણ કર્મચારી એપ્રેન્ટિસ તરીકે છે, એમની પણ રજૂઆત કરી છે. અમારી માંગણી હતી, મારી પણ માંગણી હતી, 100% માંગણી હતી માફીની, પણ હવે બેસીને ચેમ્બરમાં અમારું સમાધાન થઈ ગયું છે અને મારા પ્રશ્નનો સુખદ નિરાકરણ આવ્યું છે. નવસારી વિજલપુર નગરપાલિકા ખાતે છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓની નિમણૂક ઘટ પગાર ધોરણનો મુદ્દો ગુંજતો રહે છે, જેને લઈને વિવિધ રજૂઆતો પણ થતી હોય છે. ત્યારે હાલમાં લાઇટ વિભાગમાં પણ આ મુદ્દે ખટપટ ચાલી રહી હતી. લાઇટ વિભાગના એપ્રેન્ટિસ તરીકે કામ કરતા વાયરમેન ઓપરેટરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થવાનો હોવાથી તેમણે રોજમદાર તરીકે નિમણૂક આપવા ખાતાના ચેરમેન પરેશ ભારતીય ગતરોજ તારીખ 23/5/2023ના રોજ સવારના સમયે ચીફ ઓફિસર જેયુ વસાવાને રજૂઆત કરવા ગયા હતા, જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેને લઈને પાલિકાનું વાતાવરણ ગરમાયું હતું. ત્યારે નવસારીના પાલિકા પ્રમુખ જિગીશ શાહ શું કહી રહ્યા છે, આવો આપણે સાંભળીએ. નવસારી વિજયપુર નગરપાલિકા ખાતે ગઈકાલે અમારા ફાયર લાઇટ ખાતાના ચેરમેન પરેશભાઈ ભારતી એમની સાથે કામની બાબતમાં ચીફ ઓફિસરશ્રી સાથે થોડું ઉગ્ર રજૂઆત થઈ હતી, જેના અનુસંધાનમાં થોડું મનદુખ થતાં આજે ચેરમેનશ્રી અને એમના બીજા અમુક સુધારાસભ્યશ્રીઓ આવેલા હતા અમારી કેબિનમાં મને રજૂઆત કરીને એ રજૂઆત થકી અમે ચીફ ઓફિસરશ્રી પાસે ગયા અને એમના જે મુદ્દા હતા એ મુદ્દાને બધા અમે આવરી લીધા છે અને આફ્ટરઓલ એમના જે બધા મુદ્દા હતા એ પ્રજાલક્ષી જ હતા અને લોકોના વિકાસના કામો માટેના હતા, એ કરવા જોઈએ 100% એ ખાતરી ચીફ ઓફિસરશ્રીએ આપી છે અને સાથે સાથે જે એમને મનદુખ હતું એનું પણ ચીફ ઓફિસર સાથે બેસીને અમે સમાધાન કર્યું છે અને ખૂબ શાંતિથી વાતાવરણમાં નવસારી ખાતે જે ગઈકાલે જે બનાવ બનેલો હતો એ બનાવનું સુખદ સમાધાન ચીફ ઓફિસરશ્રી દ્વારા કરવામાં આવ્યું છે અને આગામી 4-5 દિવસમાં જે કામો લઈને પરેશભાઈ આવેલા હતા એ કામોની પણ અમે પૂર્ણ કરવાની ખાતરી એમને આપી છે અને એમને અમારી વાતથી સંતોષ હતો અને સમાધાન કર્યું છે. અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યા હતા કેબિનમાંથી અને માફી માંગે એવી માંગ હતી પણ માફી મંગાઈ નથી હજુ સુધી, એ વાત અમારી પાસે આવી, પણ જ્યારે ચીફ ઓફિસરશ્રી અને ચેરમેનશ્રી સામસામે બેઠા અને એમને પોતે બંને જણાએ શું શું વાત થઈ એ રજૂઆત કરી તો એમાં ચેરમેનશ્રીએ કીધું કે વાંધો નથી, સાહેબશ્રીની સાથે મનદુખ કંઈક અમને સમજવામાં મનદુખ થયો હશે કે મને સમજવા મનદુખ થયો હશે એવું વિચારતા બંને જણાએ સાથે બેસીને એમને પોતાની જે એકબીજા સાથે મનદુખ હતું એનું સુખદ સમાધાન લોકો લાવ્યા છે. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં, નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો.
શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. ત્યારે આ બોલાચાલીને લઈને જ્યારે વાતાવરણ ગરમાયું હતું, જેને લઈને સાંજના સમયે વિજલપોર ભાજપ સંગઠનના હોદ્દેદારો, પાલિકાના કાઉન્સિલરો અને કાર્યકર્તાઓનું ટોળું પાલિકા પરિસરમાં પહોંચીને ચીફ જોડે વાતાઘાટો કરવા ગયા હતા, પરંતુ ચીફ ઓફિસર હાજર ન હોવાથી પ્રમુખને રજૂઆત કરી તેઓ પરત ફર્યા હતા. ત્યારે આજે સવારે ફરી તમામ લોકો ચીફ જોડે વાતચીત કરવા માટે આવ્યા હતા અને ચીફ ઓફિસરની હાય હાય બોલાવી તમામ લોકો ચીફ જોડે મળવા માટે ગયા હતા, પરંતુ સમસ્યાનું સમાધાન આવ્યું ન હતું. ત્યારે નવસારી વિજલપોર નગરપાલિકાના ચીફ ઓફિસર જેયુ વસાવા શું કહી રહ્યા છે, આવો આપણે સાંભળીએ. એટલે ગત રોજ સ્ટ્રીટ લાઇટ કમિટીના ચેરમેન શ્રી મારી પાસે રજૂઆતો લઈને આવેલા હતા. એમાં કર્મચારીની ભરતીની બાબત હતી, પછી કર્મચારીની બદલીઓ કરવાની બાબતની રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવેલી હતી. આ બાબતે તેમને જણાવેલું કે ભાઈ યોગ્ય રીતે ચર્ચા વિચારણા કરીને નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરી શકાશે અને આ બાબતે એવો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. એમની સાથે આજે ચર્ચા વિચારણા પણ થઈ છે, મિટિંગ થઈ છે અને એમના જે કંઈ પણ પ્રશ્નો હતા એ પ્રશ્નો બાબતે એમને કેટલીક ગેરસમજ હતી, જે કાયદાકીય જોગવાઈઓ હોય એ બાબતે કેટલીક ગેરસમજ હતી, એ તમામ ગેરસમજ દૂર કરવામાં આવેલી છે અને બીજો અન્ય કોઈ પ્રશ્ન રહેતો નથી. તેમનું સમસ્યાનું સમાધાન ન આવ્યું હતું, પરંતુ છતાં પણ તમામ લોકો ત્યાંથી ચીફની કેબિનમાંથી બહાર આવી ગયા હતા અને ત્યારબાદ પ્રમુખના કહેવાથી ફરી આ મિટિંગ યોજાઈ હતી, જેમાં પરેશ ભારતીયને માંગોને સ્વીકારી વાતનું સમાધાન થયું હતું. તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.